नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સીએનસીસી ન્યૂઝ ગુજરાત। મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પાટણ શહેરના બગવાડા ખાતે અકસ્માત કરી મહિલા તેમજ તેના બાળકને માર મારી કાર ચાલક તેમજ તેના બે મિત્રો ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાટણ શહેરમાં રહેતા છાયાબેન મોદી તેમના પુત્ર સાથે ગુરુવારે સાંજે બગવાડા દરવાજા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે તેમની આગળ જતી GJ09BH0143 કાર ઊભી રાખી હતી અને કારની પાછળની સીટ પર બેઠેલા શખ્સે અચાનક દરવાજો ખોલી દેતા પાછળથી એક્ટિવા ઉપરથી આવેલા છાયાબેન અને તેમના પુત્ર દરવાજે અથડાઈને નીચે પડ્યા હતા, જેથી છાયાબેને કાર ચાલક અને કારમાં સવાર યુવકોને અચાનક દરવાજો ખોલતા પહેલા જોવું જોઈએ તેવો ઠપકો આપતા કાર સવાર ત્રણે યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને છાયાબેનને અપશબ્દ બોલીને પાણીની સ્ટીલની બોટલ કાઢીને છાયાબેનના પુત્રને માથાના પાછળના ભાગે અને આંખ નીચે ફટકારતા દીકરાને આંખના ભાગેથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું, જેને છોડાવવા છાયાબેન વચ્ચે પડ્યા હતા તો શખ્સોએ છાયાબેનને પણ પાણીની બોટલથી માર માર્યો હતો, જે જોઈને ત્યાંના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા, જેથી કાર સવાર લોકો ભાગી ગયા હતા અને સ્થાનિક લોકો દ્વારા છાયાબેન તેમજ તેમના પુત્રને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ છાયાબેન દ્વારા આ ત્રણ શખ્સની ગાડી નંબરને આધારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। રિપોર્ટર નીરો પટેલ સાથે સીએનસીસી ન્યૂઝ ગુજરાત।